કેમ છો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ અંગ્રેજીમાં આપણે ગ્રામર એટલે કે વ્યાકરણનો ટોપિક શીખતા હતા તેનું નામ શું હતું ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ એટલે પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ ઓકે તો તેમાં આપણે શું શીખ્યા હતા કે જે વાક્યના અંતે ઈડી કે ડી લાગતું હોય તેવા ક્રિયાપદો જેવું કે વોકનું વોકડ થયું જમ્પનું જમ્પ થયું પીકનું પિક થયું ઓકે અને એના પછી આપણે શું શીખ્યા હતા વ્યંજન અને વ્યંજનની આગળ સ્વરવાળો નિયમ વ્યંજન અને વ્યંજનની આગળ સ્વર આવતું હોય તો વ્યંજનને કેટલી વાર લખવાનો બે વાર લખવાનો અને અંતે ઈડી પ્રત્યે લગાવવાનો આ બીજો નિયમ શીખ્યા હતા અને થર્ડ વન શું હતું ભૂતકાળના અનિયમિત રૂપો અમુક ક્રિયાપદો આપણે અંગ્રેજીમાં એવા છે કે જેનું આપણે ભૂતકાળ કરીએ તો એનું શું થાય છે સ્પેલિંગ ડિફરન્ટ સ્પેલિંગ આખું બદલાઈ જાય છે અનિયમિત ભૂતકાળના રૂપો તેને કહેવામાં આવે છે જેવી રીતના ઘોનું ભૂતકાળનું રૂપ વેન્ટ કમનું કેમ ટેકનું ટૂંક ગીવનું ગેવ એવી રીતના ટોટલ આપણે ટ્વેન્ટી એટ એટલે કે અઠયાવીસ એવા ક્રિયાપદો જોયા હતા કે જેનું ભૂતકાળનું રૂપ શું થાય છે અનિયમિત હોય છે અનિયમિત ભૂતકાળના રૂપો એને કહેવામાં આવે છે અને એના પછી આપણે શું જોયું હતું એક્ટિવિટી જોઈ હતી એક્ટિવિટીમાં આપણે શું જોયું હતું ટોટલ ફસ્ટ ટ્વેન્ટી ફર્સ્ટ ટ્વેન્ટી શું જોઈ હતી જે તમારે અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહી છે પહેલી વીસ ખાલી જગ્યા આપણે સોલ્વ કરી હતી કે જે સાની હતી સાદા ભૂતકાળની હતી હવે આ આગળ આપણે શરૂ કરીએ ટ્વેન્ટી વન મી ઓકે ટ્વેન્ટી વન નંબર ટ્વેન્ટી વન ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા શું આપેલું છે હિરેન બ્લેન્ક ધ વોલ વોલ એટલે કે શું વિદ્યાર્થીઓ દિવાલ હિરેન દિવાલ અને આપણે શું કરવાનું છે ફક્ત આ તમને કાઉન્સમાં એટલે કે બ્રેકેટમાં જે પણ ક્રિયાપદના રૂપો આપ્યા છે તેનું તમારે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે હિરેન પેન્ટેડ ધ વોલ તો આન્સર તમારે શું આવશે પેન્ટેડ સિમ્પલી અંતે ઈડી પ્રત્યે લગાવી દેવાનો છે હિરન પેન્ટેડ ધ વોલ હિરેને દિવાલને રંગી પેન્ટેડ એટલે કે રંગ કર્યો વી બ્લેન્ક ધ મૂવી હવે જો વિદ્યાર્થીઓ લાઇક આપ્યું છે તો લાઇકનું ભૂતકાળનું રૂપ શું આવશે લાઈકડ સિમ્પલ ડી લાગી જશે કેમ ડી લાગી જશે કેમ કે અંતે ઈ આપેલું છે તો ઈ ડબલ વાર લખાશે નહીં વી લાઈક ધ મૂવી અમને મૂવી પસંદ હતું ઓકે મિનલ બ્લેન્ક ધ ક્લોથ્સ ક્લોથ્સ એટલે કે કપડાઓ ને વોશ વોશ એટલે કે ધોવું વોશનું ભૂતકાળનું રૂપ શું આવશે વોશડ આવશે શું આવશે વોશડ મિનલે કપડા ધોયા મિનલ વોશ ધ ક્લોથ્સ મિનલે કપડા ધોયા ધ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ બ્લેન્ક ધ ક્લાસરૂમ ક્લાસરૂમનું ગુજરાતી શું થશે વર્ગખંડ હવે તમને શું આપ્યું ડેકોરેટ ડેકોરેટ એટલે શું શણગારવું હવે એનું ભૂતકાળનું રૂપ એકદમ સિમ્પલ થશે ડેકોરેટેડ થશે નિયમિત ભૂતકાળના રૂપો છે ડેકોરેટેડ ડીઈ સી આર એ ટી અને અંતે તમારે ડી ઉમેરાઈ જશે કેમ ડી ઉમેરાઈ જશે કેમ કે ઈ આપેલું છે ઓલરેડી ધ સ્ટુડન્ટ્સ ડેકોરેટેડ ધ ક્લાસરૂમ વિદ્યાર્થીઓએ વર્ગખંડને શણગાર્યો અને તે અપ્રત્યે લાગી ગયું તો સ્મોલ બોય સ્મોલ બોય એટલે કે નાનકડો છોકરો બ્લેન્ક ધ ઓલ્ડ મેન હવે વિદ્યાર્થીઓ હેલ્પ આપ્યું છે હેલ્પનું ભૂતકાળનું રૂપ શું આવશે સિમ્પલી ઈડી લાગી જશે હેલ્પડ એચ ઇ એલપી ઈડી એચ ઇ એલપી ઈડી હેલ્પડ નાના છોકરાએ વૃદ્ધ માણસની ઓલ્ડ એટલે કે વૃદ્ધ અથવા તો ઘરડું મેન એટલે કે માણસ ને હેલ્પડ એટલે કે મદદ કરી નાના છોકરાએ વૃદ્ધ માણસની મદદ કરી નંબર ટ્વેન્ટી સિક્સ ધે બ્લેન્ક બ્લેન્ક એટલે કે શું વિદ્યાર્થીઓ ગુજરાતીમાં બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા ટુ કેચ ધ બસ રન રન અનિયમિત ભૂતકાળનું રૂપ છે તો રનનું ભૂતકાળનું રૂપ શું થશે રેન થશે ધે રેન ટુ કેચ ધ બસ ધે એટલે કે તેઓ રેન એટલે કે દોડ્યા ટુ કેચ એટલે કે પકડવા શું પકડવા માટે દોડ્યા તો ધ બસ બસને તેઓ બસને પકડવા માટે દોડ્યા સો ચલો પેજ નંબર ટ્વે નંબર ટ્વેન્ટી સેવન શું આપ્યું છે ઓલ્ડ લેડી ઓલ્ડ લેડી એટલે કે વૃદ્ધ સ્ત્રી બ્લેન્ક ધ રોડ ક્રોસ આપ્યું છે ક્રોસ એટલે કે પસાર કરવું અથવા તો પાર કરવું તો ક્રોસનું ભૂતકાળનું રૂપ શું થશે ક્રોસ થશે સીઆર ઓડ બ્લેસ ધ ઓલ્ડ લેડી ક્રોસ ધ રોડ વૃદ્ધ સ્ત્રીએ રોડ અથવા તો રસ્તાને પસાર કર્યો વી બ્લેન્ક કાર્ટૂન ફિલ્મ્સ વોચ સિમ્પલી વોચનું ભૂતકાળનું રૂપ વોચડ થઈ જશે કાર્ટૂન રામુ બઉ નંબરમાં શું આપે પીક પીક એટલે કે ચૂંટવું અથવા તો વીણવું ઓકે તો પીકનું શું થશે પિકડ થશે વી રામુ પિકડ મેંગોસ રામુએ કેરીઓ ચૂંટી ગ્રાન્ડ ફાધર બ્લેન્ક સ્લોલી વોક વોક એટલે કે શું ચાલવું ગ્રાન્ડફાધરનું ગુજરાતી શું થશે દાદા વોક વોકનું ભૂતકાળનું રૂપ શું થશે સિમ્પલી વોકડ થશે ડબલ્યુ એ એલ કે ઈડી ગ્રાન્ડફાધર વોકડ સ્લોલી દાદા ધીમે ચાલ્યા ઓકે સ્લોલી એટલે કે ધીમેથી ધ ફાર્મર ફાર્મર એટલે કે શું ખેડૂત બ્લેન્ક અંડર અ ટ્રી સ્લીપનું ભૂતકાળનું રૂપ સ્લેપ્ટ થશે એસએલિપીટી સ્લેપ્ટ થશે

તેઓએ પ્રાર્થના ગાઈ ઓકે સે આપ્યું છે નેક્સ્ટ વન ધે બ્લેન્ક ધ પિક્ચર કાઉન્સમાં શું આપ્યું છે કલર કલર એટલે કે શું રંગ રંગ ભરવો ઓકે તો કલરનું ભૂતકાળનો રૂપ શું થશે કલર્ડ થશે સી ઓ એલ ઓયુઆર ઇડી ધે કલર્ડ ધ પિક્ચર તેઓએ ચિત્રોને રંગ ભર્યા તેઓએ ચિત્રોને રંગ ભર્યા આકાશ બ્લેન્ક સોંગ ચાલો સિંગ સિંઘનું ભૂતકાળનું રૂપ શું થશે સેંગ થશે એસ એ જી આકાશ શેંગ સોંગ આકાશે ગીત ગાયા આઈ બ્લેન્ક લાઉડ નોઈઝ નોઈઝ એટલે કે ઘોંઘાટ નોઈઝનું ગુજરાતી શું થાય ઘોંઘાટ લાઉડ એટલે કે ઊંચો વધારે પડતો ઘોંઘાટ લાઉડ એટલે કે ખૂબ જ વધારે ચલો હિયર હિયર એટલે કે શું સાંભળવું હિયરનું ભૂતકાળના રૂપમાં સિમ્પલી તમારે અંતે ડી લગાવી દેવાનું એ ચી એ આરડી હર્ડ અને શું વંચાશે હર્ડ આઈ હર્ડ લાઉડ નોઈઝ મેં ખૂબ જ મોટો ઘોંઘાટ સાંભળ્યું ઓકે હિયર એટલે સાંભળવું ને હર્ડ એટલે કે સાંભળ્યું ચાલો વી બ્લેન્ક ઇન ધ ગાર્ડન સીટ સીટ નું બગીચામાં બેઠા ધ ટીચર બ્લેન્ક મહેશ હવે વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપો સ્કોલ્ડ આ શું વંચાશે સ્કોલ્ડ સ્કોલ્ડ એટલે કે શું ઠપકો આપવું સ્કોલ્ડ એટલે શું ઠપકો આપવો અથવા તો બોલવું તો સ્કોલ્ડ નું ભૂતકાળનું રૂપ સિમ્પલ એસસીઓ એલડીઈડી સ્કોલ્ડેડ થશે શું થશે સ્કોલ્ડેડ ધ ટીચર સ્કોલ્ડેડ મહેશ શિક્ષકે મહેશને સજા ફટકારી ઠપકો આપ્યો સોરી શિક્ષકે મહેશને ઠપકો આપ્યો નેહા બ્લેન્ક મિલ્ક બોઇલ બોઇલ એટલે કે શું ઉકાળવું બોઇલનું ભૂતકાળનું રૂપ શું થશે વિદ્યાર્થી મિત્રો બોઇલ્ડ થશે સિમ્પલી ઈડી લગાવી દેવાનું રહેશે તમારે બી ઓ આઈ એલ ઇડી નેહા બોઇલ્ડ મિલ્ક નેહાએ દૂધ ઉકાળ્યું ચાલો ધ નોટી બોય બ્લેન્ક ધ ડોગ સ્ટીલ નોટી બોય એટલે કે નોટી એટલે કે શું તોફાની અને બોય એટલે કે છોકરાએ તોફાની છોકરાએ શું કર્યું બ્લેન્ક ધ ડોગ સ્ટેલ ડોગ સ્ટેલ એટલે કે કૂતરાની પૂંછડી પુલ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પુલ પુલ એટલે કે શું ખેંચવું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પુલ પુલ એટલે ખેંચવું પુલનું ભૂતકાળનું રૂપ શું થશે પુલ્ડ થશે યુ ડબલ એલ ઇ તોફાની છોકરાએ કૂતરાની પૂંછડી ખેંચી હેમંત સોલ્ડ બલૂન્સ હેમંતે ફુગ્ગાઓ વેચ્યા ચાલો સેકન્ડ વન ક્વેશ્ચન નંબર ટુમાં શું આવે છે રેખાંકિત શબ્દોના ભૂતકાળના રૂપો બનાવીને વાક્ય લખો તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા રેખાંકિત એટલે કે તમને એક વાક્ય આપ્યું હશે અને વાક્યમાં જે ક્રિયાપદ છે એ ક્રિયાપદના નીચે તમને અંડરલાઇન અંડરલાઇન એટલે કે લીટી કરેલી હશે તો તમારે શું કરવાનું છે એની જગ્યાએ ક્રિયાપદના ભૂતકાળના રૂપો મૂકવાના રહેશે તો શું છે ફર્સ્ટ વન એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ ઉમંગ ઇટ્સ એન એપલ તો ઇટ્સની જગ્યાએ તમારે ઈટનું ભૂતકાળનું રૂપ શું મૂકવાનું એટ ઉમંગ એટ એન એપલ વેરી સિમ્પલ છે ખાલી આજે અંડરલાઇન કરેલો શબ્દ છે એની જગ્યાએ તમારે તેનો ભૂતકાળનો શબ્દ મૂકવાનો રહેશે ઉમંગ એટ એન એપલ ઉમંગે સફરજન ખાધું ફર્સ્ટ વન ચાલો લેટ સ્ટાર્ટ આપણે શરૂ કરીએ ફાધર કમ્સ હોમ અર્લી ચાલો કમ નું ભૂતકાળનું રૂપ શું આવે કેમ આવશે તો ચાલો કેમ લખી દીધું આગળ પાછળનું વાક્ય બેઠું લખી દેવાનું ફાધર કેમ હોમ અર્લી હવે એનું ભાષાંતર જોઈ લો ફાધર એટલે કે પિતાજી કેમ એટલે કે આવ્યા હોમ એટલે કે ઘરે અને અર્લી એટલે કે જલ્દી પિતાજી ઘરે જલ્દી આવ્યા ચાલો

વી ડ્રુ પિક્ચર્સ ઓન ધ બોર્ડ ઓન ધ બોર્ડ એટલે કે પાટિયા ઉપર એટલે કે ચિત્રો ડ્રુ એટલે કે દોર્યા અને વી એટલે અમે અમે પાટિયા પર ચિત્રો દોર્યા ચાલો ધ ચિલ્ડ્રન ચિલ્ડ્રન એટલે કે શું બાળકો આર ક્લેપિંગ ધેર હેન્ડ્સ ક્લેપિંગ આર ક્લેપિંગની નીચે અંડરલાઇન છે તો ચાલો મેઈન શું છે ક્લેપ નું આપણે ભૂતકાળનું રૂપ લખવાનું છે શું આવશે ક્લેપ્ડ આવશે સી એલ એ ડબલ D ક્લેપડ ઓકે મૂળ રૂપ શું છે વિદ્યાર્થીઓ ક્લેપ છે આપણે કયો નિયમ લાગે અંતે વ્યંજન છે એની આગળ સ્વર છે તો વ્યંજન ને બે વાર લખવાનો અને ઈડી લગાવવાનો નિયમ લાગશે અહીંયા તો ચાલો આગળ પાછળનું બેઠું લખી દઈએ કયું સિવાયનું બેઠું ક્લેપ્ડ ધેર હેન્ડ ધ ચિલ્ડ્રન ક્લેપ ધેર હેન્ડ ચિલ્ડ્રન એટલે કે બાળકોએ ક્લેપ્ડ એટલે કે તાળી પાડી ધેર હેન્ડ એટલે કે તેઓના હાથેથી બાળકોએ તેઓના હાથેથી તાળી પાડી ચલો ધે ગો હોમ લેટ ધે એટલે કે તેઓ ગો ગોનું ભૂતકાળનું રૂપ પહેલાં લખી દઈએ વેન્ટ આવશે ચલો આગળ પાછળનું અંડરલાઇન સિવાયનું પહેલા લખી દઈએ ધે હોમ લેટ લેટ એટલે કે મોડા ધે વેન્ટ હોમ લેટ તેઓ લેટ એટલે કે મોડા હોમ એટલે કે ઘરે અને વેન્ટ એટલે કે ગયા તેઓ મોડા ઘરે ગયા નેક્સ્ટ વન શું છે ધ મિસ્ટર વે ડ્રિંક્સ ટી જો વિદ્યાર્થીઓને ડ્રિંકના નીચે અંડરલાઇન છે તો ડ્રિંક્સ ડ્રિંક મેન મૂળ રૂપ શું થશે ડ્રિંક થશે ડ્રિંકનું ભૂતકાળનું રૂપ શું થશે ડ્રિંક ચાલો ડ્રેન્ક લખી દીધું ફર્સ્ટ ઓફ ઓલ આગળ પાછળનું અંડરલાઇન સિવાયનું પહેલા લખી દઈએ તો ચાલો પહેલું શું આવશે મિસ્ટર દવે દવેક ટી શ્રીમાન દવે ટી એટલે કે ચા અને ડ્રેન્ક એટલે કે પીધી ય ફ્લાઇંગ કાઇટ્સ ચાલો ઇઝ ફ્લાયંગ નીચે અંડરલાઇન છે તો આપણું મૂળ ક્રિયાપદ કયું છે વિદ્યાર્થીઓ ફ્લાય છે ઓકે મૂળ ક્રિયાપદ જોવાનું અને એના પરથી તમારે એનું ભૂતકાળનું રૂપ બનાવવાનું રહેશે તો ફ્લાયનું ભૂતકાળનું રૂપ શું આવશે ફ્લ્યુ લખી દીધું મેં ચાલો અંડરલાઇન વાળું આખું કમ્પ્લીટ થઈ ગયું હવે અંડરલાઇન સિવાયનું જેટલું છે લખી દો આગળ શું આપેલું છે યસ આપેલું છે પાછળ શું આપેલું છે કાઇટ્સ આપેલું છે યસ ફ્લ્યુ કાઇટ્સ યશે પતંગો ઉડાડ્યા ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ આ જેટલા પણ નિયમિત અનિયમિત ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે તે તમારે ફર્સ્ટ ઓફ ઓલ રીડ કરી જવાના છે જેટલી વધારે વાર રીડ કરશો એટલું તમને પાકું થશે બિકોઝ ઇટ ઇઝ અ બેસ આ પાયાની વસ્તુ છે પાયો તમારો કાચો ના રહેવો જોઈએ તમારી સ્ક્રીન પર જેટલા પણ દેખાય છે ક્રિયાપદના ભૂતકાળના રૂપો તમારે શાંતિથી વાંચવાના છે ઓકે અને એના પછી શું કરવાનું છે આપણે ટ્વેન્ટી વનથી શરૂ કર્યું હતું શું શરૂ કર્યું હતું ખાલી જગ્યા ઓકે તો એકવીસથી તમારે શરૂ કરવાની છે અને ક્યાં સુધી પૂર્ણ કરવાની છે ચાલીસ સુધી પૂર્ણ કરવાની છે અને પછી તમારે શું કરવાનું છે સૂચના ક્રમાંક મારવાનો છે બે સૂચના લખવાની છે એક્ઝામ્પલ લખવાનું છે અને તમારી સ્ક્રીન પર દેખાય છે તે સેવન સુધી મેં તમને જે કરાવ્યા છે એ તમારે એકવાર તમારી નોટબુકમાં લખવાના રહેશે ઓકે ખાલી જગ્યાઓ ટ્વેન્ટી વન ટુ ફોર્ટી અને આ ભૂતકાળના વાક્યો આ ભૂતકાળ